શ્રીમત્સદ્ગુણશાલિનંચિદચિદે વ્યાપ્તં ચ દિવ્યાકૃતિં જીવેશાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાધિપં જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરૈર્વેદાદિકીર્ત્યં વિભુમ તમ મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા સયાન સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું જે જીવન અને કાર્ય છે એને બહુ સારી રીતે સમજાવે એવા આ ગ્રંથની પારાયણ એનો આપણે ગઈકાલથી પ્રારંભ કર્યો છે. શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર એક બહુ મોટી વિશેષતા હતી તો એ હતી કે હંમેશા સત્યની ખોજ કરતા રહેતા. નાનપણથી ડુંગર ભગત એવું કહેતા કે મારે મોટા સદગુરુઓને શોધવા છે અને એમની સેવા કરવી છે. એવા સદગુરુ એમણે પ્રાપ્ત કર્યા પછી એમના મનમાં ઈચ્છા રહેતી કે હવે મારે સદગુરુને સાચા અર્થની અંદર સેવવા છે. એકવાર એમણે ભગતજી મહારાજને ઓળખી લીધા પછી એમનું સમગ્ર જીવન એમના માટે જ એમણે કુરબાન કરી દીધું હતું. શાસ્ત્રીજી મહારાજને જ્યારે ભગતજી મહારાજનો સમાગમ પ્રાપ્ત થયો આપણને ખ્યાલ છે કે એમનો સમાગમ કરવો ઘણો બધો કઠણ હતો, પણ શાસ્ત્રીજી મહારાજ જે કરતા એમાં એમને પ્રતીતિ હતી. આધ્યાત્મિક માર્ગ છે ને પ્રતીતિનો માર્ગ છે. એમાં આપણે જે કરીએ છીએ એમાં કેટલું કન્વિક્શન છે એના ઉપર આપણી પ્રગતિનો આધાર છે. શાસ્ત્રીમાં જ બહુ સ્પષ્ટપણે માનતા હતા કે અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત સાચો છે. શ્રીજી મહારાજ એ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે અને ભગતજી મહારાજ પ્રગટ સત્પુરુષ છે. પછી ગમે તેટલા વિઘ્નો આવ્યા ને એમની સમજણમાં ફેરફાર થયો નથી. આ બહુ અઘરી વસ્તુ છે. આપણે સ્વામીશ્રીને ગુરુ માન્યા અને એવું માન્યું કે આ ભગવાનના અખંડ તારક સત્પુરુષ છે માનતા હોઈએ આપણે, કારણ કે આપણે પ્રાર્થના કરીએ બધી ફળી જતી હોય, પણ એ આશીર્વાદ આપે ને ન ફળે ઊંધા પડે તો એ વખતે મનાય તો જ સમજાય. ગયા ને શ્રીજી મારે વચનામૃતની અંદર એવી વાત કરી છે કે ભગવાન જ્યારે દિવ્ય ચરિત્ર કરે ત્યારે તો બધાને દિવ્ય ભાવ રહે, પણ જ્યારે મનુષ્ય ચરિત્ર કરે અને એ વખતે જો દિવ્ય ભાવ રહે તો સાચું કહેવાય. શાસ્ત્રીજી મહારાજને ભગતજી મહારાજની આવી નિષ્ઠા હતી. એ ભગતજીને શું સમજતા હતા આપણે જ્યારે શાસ્ત્રીમાના પત્રો જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે એક સ્થૂળ દ્રષ્ટિએ જોઈએ તો એક ગ્રહસ્થ, એક દરજી ભગત, અને એમના પ્રત્યે આટલો બધો પૂજ્યભાવ, આટલો બધો પ્રેમ, આટલો બધો આદર જ્યારે શાસ્ત્રીજી માને થયો ત્યારે કઈ દ્રષ્ટિએ જોતા હશે. શાસ્ત્રીજી મહારાજે એક પત્ર લખેલો છે ઠાસરાથી, તારીખ 13/7/1890 દિવસે, અને એ વખતે મૌવા એ પોતે બધા હરિભક્તોને લખે છે કે અમારા વતી ભગતજીને વિનંતી કરજો કે જેથી હમોને દર્શનનો લાભ થાય, અમારી તરફ આવે અને સર્વ પ્રકારે અંતરમાં શાંતિ થાય તેવી વિનંતી કરજો. જેમનું સત્સંગની અંદર વારંવાર અપમાન થાય છે એવા પ્રાગજી ભક્ત એને પ્રગટ સત્પુરુષ ભગવાનનું પ્રગટ સ્વરૂપ એમણે સમજી લીધા હતા. વડોદરાથી બીજો એક પત્ર મૌવા લખે છે, ફરીવાર જો આ કેટલા પત્ર વારંવાર આવા તો 8-10 પત્રો આવે છે. શાસ્ત્રી મહારાજ કે મારી ઉપર દયા રાખજો ને મારે ભેગા થવાની બહુ જ તાણ છે તે પૂરી કરજો. એક પત્ર શાસ્ત્રીજી મહારાજ લખે છે 30 મે 1891 દિવસે વડતાલથી મૌવા, એમાં લખે છે કે તમે કહ્યું કે તમો સત્સંગમાં જશો કે હું ત્યાં વડતાલ આવીને ભેગો થઈશ, માટે હવે દયા કરીને અત્રે પધારવા વિશે કૃપા કરજો, માટે દાસ પર દયા કરી તેની સર્વ પ્રકારે શાંતિ કરજો. બીજી એક પત્ર છે એ શાસ્ત્રીજી મહારાજ પોતે મહેમદાબાદથી મૌવા લખે છે અને એમાં કહે છે કે અમારે આપના દર્શન થયા તેને આજ રોજ 2 વર્ષ પૂરા થયા, ત્યાર પછી આપનો સમાગમ નથી તેમજ દર્શન પણ નથી, માટે દયા કરી દર્શન સમાગમનું સુખ આપશો.
બીજું, આપે મને વાતો કરવાની આજ્ઞા કરી છે તે બીજાને તો શાંતિ તથા સમાસ આપની આજ્ઞારૂપી સત્કર્મથી થાય છે. જો શાસ્ત્રીજી મહારાજની ભાવના કે બીજાને જે સમાસ થાય છે ને એ મારે લીધે નથી થતો, પણ ભગતજી મહારાજની આજ્ઞાથી હું કથાવાર્તા કરું છું ને એટલે સમાસ થાય છે. ગુરુની આની અંદમ ગુરુ ભક્તિ કહેવાય. શાસ્ત્રીજી મહારાજ કે આપે મને વાતો કરવાની આજ્ઞા કરી છે તે બીજાને તો શાંતિ તથા સમાસ આપની આજ્ઞારૂપી સત્કર્મથી થાય છે, પણ અંતરમાં આપના વિયોગથી બિલકુલ શાંતિ નથી, માટે દયા કરી શાંતિ થાય તેમ આપ કાગળ લખી મોકલશો. બીજું, અમારે તમારો આધાર છે ને તમારે વિશ્વાસે બેઠા છીએ, માટે હમોને અખંડ ભગવાન સાંભળે એમ કરજો. શાસ્ત્રીજી મહારાજ છે ને સિદ્ધાંત નિષ્ઠ પુરુષ હતા. એ છે ને કોઈની પાસે નમી ન દે આમ તો ગમે તેઓ હોય ને આગળ, ભગતજી મહારાજ પાસે આટલી કાકલોદી પોતે કરી છે, આટલી નમ્રતા વ્યક્ત કરી છે, ગોપીઓ જેવો પ્રેમ વ્યક્ત કરે છે, કેટલી હદ સુધી એણે ભગતજીને ઓળખ્યા હશે. એક પત્ર રાજકોટથી લખે છે મોવા, કહે છે કે બીજો હાલ આપનો સમાગમ નહીં, તેમજ વિજ્ઞાનદાસજી પણ દેહ મૂકી ગયા, માટે આપ કૃપા કરી હમો સત્સંગી રહીએ તેવો યોગ આપશો. બીજું, કાગળ લખી જરૂર આપના સમાચાર લખાવશો ને હિતોપદેશ કરતા રહેજો. શાસ્ત્રીજી મહારાજ કે અમે સત્સંગી રહીએ ને એવું તમે કરજો. કઈ દ્રષ્ટિએ જોતા હશે શાસ્ત્રી મહારાજ ભગતજી મહારાજને, કહે છે કે બીજું આ કાગળ ભગતજીને વંચાવી તેનો જવાબ જરૂર લખશો. અમારે તો કાગળનો જ આધાર, તે ન લખો ત્યારે અંતરે સુખ કેમ રહે, એ જ જરૂર કાગળ લખશો. બીજું, આ કાગળનો જવાબ તો જરૂર આપ લખશો. એક એક કાગળમાં ચાર ચાર પાંચ પાંચ વખત શાસ્ત્રીજી મહારાજ લખે કે આ કાગળનો જવાબ તમે લખજો, છતાં જવાબ ના આવે. હવે કેવું થાય, ભગતજી મહારાજ એ કાગળનો પણ જવાબ ના આપે અને છતાં પણ શાસ્ત્રીજી મહારાજની તાણ છે ને ભગતજી મહારાજની એ ઓછી ન થાય. બીજો એક પત્ર રાજકોટથી લખે છે શાસ્ત્રીજી મહારાજ, વિશેષ વિનંતી કે આપના સમાગમની તથા દર્શનની મનમાં ઈચ્છા વર્ત્યા કરે છે તે પૂરી કરશો. હમોને આપનો મેળાપ ન થાય તેનું દુઃખ હોય, પણ આપ દયાળુ છો, માટે કૃપાપત્ર લખાવી મોકલી હમોને શાંતિ કરશો. જરૂર આપના સમાચાર તથા શરીરની પ્રકૃતિ શી રીતે છે તે લખાવશો. આપનો પત્ર આવવાથી મળ્યા તુલ્ય લાભ થશે. હવે આ શાસ્ત્રીજી મહારાજની ભાવના કે ગમે તેમ કરીને ભગતજીનો પ્રત્યક્ષ સમાગમ કેમ થાય, જો ગુરુની અંદર કેટલા ચોટ્યા હશે. ભગતજી પ્રત્યે એટલો બધો પ્રેમ શાસ્ત્રીજી મહારાજને, એક હરિભક્તિ એલચી આપી શાસ્ત્રીજી મહારાજને, તો શાસ્ત્રીજી મહારાજે એ ઇલાયચી હતી ને એ પોતાના ગાતરિયાને છેડે, એ વખતે બીજું કંઈ સાધન નહીં, ગાતરિયાને છેડે ગાંઠ વળીને નાખી મૂકી. પછી કોના માટે ખબર છે, ભગતજી મહારાજને આ એલચીમાંથી હું પૂરણપોળી કરીને જમાડીશ, આવો શાસ્ત્રીજી મહારાજનો સંકલ્પ. હવે ભગતજી મહારાજ ક્યારે ભેગા થાય, તો શાસ્ત્રીજી મહારાજ રોજ કપડાં તો રોજ ધોવાના હોય, રોજ બદલવાના હોય, તો રોજ પોતે એક ગાતરિયું બદલે ને બીજામાં પાછું બાંધે, પાછું એમાંથી ત્રીજાને છેડે બાંધે. 6 મહિના સુધી એલચી એમણે પોતાના ગાતરિયાના છેડે બાંધી રાખી હતી ભગતજીને પૂરણપોળી કરીને જમાડવા માટે. શું ભક્તિ હશે, કઈ દ્રષ્ટિ એમને કે આ ભગતજી એટલે સાક્ષાત મહારાજ, આ ભગવાન મારી સેવા અંગીકાર કરે છે. આટલો પ્રેમ અને દિવ્ય ભાવ એ શાસ્ત્રીજી મહારાજે ભગતજી પ્રત્યે કરેલો. જ્યારે ભાદરોડની અંદર ભગતજી મહારાજે બધા સંતોને સુખ આપતા હતા એ વખતે, તો આ શાસ્ત્રીજી મહારાજ વિજ્ઞાનદાસ સ્વામી, મહાપુરુષદાસ સ્વામી, પછી નાથા ભગત હતા, આ બધા તો આમ વિમુખની રીતે એમને કાઢી મૂક્યા હતા વડતાલથી, પણ એમને છતાં પણ એક હતું કે ભગતજીના દર્શનનું સુખ. રોજ ભગતજી મહારાજ કથા વાર્તાનો લાભ આપે, અને એમાં એક દિવસ શાકોત્સવ કર્યો, પછી શાસ્ત્રીજી ભગતજી મહારાજે કીધું કે આજ તો રોટલા ને શાક બધાને ખવડાવવા છે, તે બાજરીના રોટલા કર્યા, અને પછી વંતાકનું શાક, રીંગણનું શાક અને છાશ, અને પછી ભગતજી મહારાજ કે આજ બધાને બરાબર જમાડવા છે. તો એ વખતે શાસ્ત્રીજી મહારાજ મોટા મોટા રોટલા, એટલા નાના નાના નહીં મોટા, તો એ તો માંડ અડધો રોટલો ન ખાઈ શકે, ભગતજી મહારાજે 2 રોટલા પીરસાવ્યા એમને. હા, પછી તો ફરી વાર આવ્યા કે હવે એક લો, શાસ્ત્રી મહારાજ કે પેટ તણાય છે, ના કે હજી એક લો, એમ કરીને એક ખવડાવ્યો, માંડ માંડ ભગતજી મહારાજની આજ્ઞાથી કાઢો, અને પછી ત્રીજી વાર આવે કે હવે અડધો લો, શાસ્ત્રી મહારાજ કે હવે તો પેટ ફાટી જવું થયું છે. એ વખતે ભગતજી મહારાજે કીધું કે આ અડધો રોટલો તમે ખાવ તો આજે હું તમને વશ છું, તમે જેમ કહો એમ મારે કરું. અને પછી 3.5 રોટલા શાસ્ત્રીજી મહારાજને જમાડ્યા, અને પછી તો જે દશા થઈ હતી બધાને ખૂબ જમાડ્યા હતા. પછી શાસ્ત્રીજી મહારાજને એ વખતે સંકલ્પ થયો કે આપણે ભગતજીને હવે ચંદનથી અર્ચા કરવી છે. જો આ ભક્તિભાવ, હા, તો કે ભગતજી મહારાજને આપણે ચંદનથી અર્ચા કરવી છે, તો બધા પોતે સ્નાન કરીને આવ્યા, અને પછી ચંદનની ગોટીઓ ઘૂંટી ઘૂંટી અને વાટકો ભરીને ચંદન તૈયાર કર્યું, અને પછી ભગતજી મહારાજને કહેવાય ચંદનની અર્ચા કરવા દો. ભગતજી કે ન કરાય, એ કે ના આજે તો તમે વચન આપ્યું છે એટલે કરવું પડશે, અમે જેમ કહીએ આજે તમારે કરવું પડશે. અને આખા શરીરે ભગતજીને ચંદનની અર્ચા કરી શાસ્ત્રી મહારાજ કે હવે અમને ભેટો.
કે સામે બહુ થયું, બહુ સુખ આપ્યું. એ કે ના, આજે તો પેટ ફાટી જેટલું ખવડાવ્યું છે તો અમારે કેમ તમારે કરવું પડશે. અને શાસ્ત્રી મહારાજ બધા જે વિજ્ઞાનદાસ સ્વામીને બધા ભગતજી મહારાજ ભેટ્યા. હવે આવા સંકલ્પો ક્યારે થાય, આવો પ્રેમ ક્યારે છે કે મહિમા વિના ન થાય. બાકી શાસ્ત્રી મહારાજ કે સદગુરુ છે એ કે આ ગ્રહસ્થ હરિભક્ત પાસે આવી માગણી કરે, પણ એમને ભગતજી અંદર ભગવાન દેખાતા હતા અને એમણે એવી રીતે સમાગમ એમને કર્યો અને પછી ભગતજી મહારાજ રાજી થયા અને એમના સંકલ્પો છે બધા પૂરા કર્યા. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે આ પ્રસંગ જો કોઈ સંભાળે તો એના કામાદિક દોષ બળી જાય. શાસ્ત્રીમાં ચાર પ્રસંગો બધા સંભાળતા, એમાંનો એક આ હતો. તો ગુરુ પ્રત્યેની આવી ભક્તિ, ગુરુ પ્રત્યેની અનન્ય નિષ્ઠા અને ભગવાન પ્રત્યે આટલો બધો કર્તાપણાનો ભાવ આ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર આપણને દેખાય. અક્ષર પુરુષોત્તમ ઉપાસના પ્રવર્તન માટે એમને ઓછા વિઘ્નો સહન નથી કરવા પડ્યા, એ આપણે થોડું સમજવા પ્રયત્ન કરવાના છીએ. જ્યારે શાસ્ત્રીજી મહારાજે ત્યાં જૂનાગઢની અંદર જન્માષ્ટમીનો ઉત્સવ હતો એ વખતે એવું નક્કી કર્યું કે આ વખત જે ભગતજી મહારાજનું ત્યાં સન્માન કરાવવું છે. જે સ્થાનની અંદર ભગતજીને અપમાન કરીને કાઢી મૂક્યા હતા એ જ સ્થાનમાં ભગતજીનું સન્માન થવું જોઈએ. એટલે એમણે એના માટે બધા ચક્રો ગતિમાન કર્યા. શાસ્ત્રીમાં જ મહાવિચક્ષણ પુરુષ એમણે કોઠારી જીભાઈને આના માટે તૈયાર કર્યા. એ કે હું તૈયાર છું, પણ રાગજી ભગત અહીં પધારે તો હવે ભગતજી મહારાજ ક્યારે આવે, આચાર્ય મહારાજ કે તો જવાય, અને આચાર્ય મહારાજ ક્યારે તૈયાર થાય, જો બધા વડીલ હરિભક્તો વિનંતી કરે તો આચાર્ય મહારાજ તૈયાર થાય. એટલે શાસ્ત્રીજી મહારાજે ત્યાં ઝવેરી લાલભાઈને કાગળ લખ્યો રાજકોટથી. એમણે કીધું કે અહીં આગળ જ્યારે જાગાસ્વામી પધાર્યા એ વખતે મારી ઈચ્છા હતી કે તમે એ સમાગમ કરવા માટે પધારો, પણ તમારે કંઈક કામ એટલે તમે આવી શક્યા નહીં. ભલે જે થયું તે સારું થયું, પણ હવે આપણે જૂનાગઢની અંદર ભગતજી મહારાજનું સન્માન થાય અને ત્યાં તમે બધા સમાગમ કરવા માટે આવો એવું આપણે ગોઠવીએ. તો તમે જો હા પાડતા હો તો હું આચાર્ય મહારાજને વિનંતી કરું કે ગુજરાતના મોટા મોટા હરિભક્તોની ઈચ્છા છે કે ભગતજી જૂનાગઢ પધારે. શાસ્ત્રીજી મહારાજ ઝવેરીલાલભાઈને લખે છે જો શબ્દો કે કોઠારી જીભાઈએ પણ કીધું હતું કે ગુજરાતથી ઝવેરીલાલ વગેરે હરિભક્તો આવે તો જાગા ભગતને રાજકોટમાં વધારે રોકવા હોય તો રોકજો. તેથી અમોને અહીંના હરિભક્તોને એવો લોભ રહેતો કે આપ આવો તો જાગા ભગતને રહેવાનું વધારે થાય અને શેરડી ભેગી એરડી પણ પાણી પીવે. પછી શાસ્ત્રી મહારાજ કહે છે કે તમે બધા ભલે અહીં ના આવ્યા, હવે જૂનાગઢ આવો તો એના માટે કહે છે કે બીજું પોર ગરડા પધાર્યા હતા તેને 12 માસ થઈ ગયા છે, માટે જૂનાગઢ ભગતજી આવે તો ઘણું સારું એમ અમને અખંડ રહ્યા કરે છે. વળી અહીંયાના પણ હરિભક્તોનો ઘણો આગ્રહ છે, પણ તે લોકોને ઉઘાડા ઉઠીને મહારાજને કહેવાની મેં ના પાડી છે. કારણ કે હું અહીં રહ્યો, મહારાજને કહેવાની એટલે કોને, આચાર્ય વિહારીલાલજી મહારાજને કહેવાની કે જો કે રાજકોટના હરિભક્તો કે તમે ભગતજીને તેડાવો તો આચાર્યને શું લાગે કે આ શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસે બધાને ચડાવ્યા છે, એટલે કે એ લોકોનો ન કહેવાય, તમે કહો ડાયરેક્ટ એમ કહે છે. તો એમ વળી અહીંના હરિભક્તોને પણ ઘણો આગ્રહ છે, પણ તે લોકોને ઉઘાડા ઉઠી મહારાજને કહેવાની મેં ના પાડી છે. કારણ કે હું અહીં રહ્યો ને એ કહે તો મારા પર નિમિત્ત આવે, માટે આ ફેરે જૂનાગઢમાં ભગતજીને બોલાવવા તેમાં તમે ગુજરાતના હરિભક્તો દ્વાર છો, તેથી અમારા જેવા ગરીબ અને પરાધીન કેટલાક ત્યાગીઓને પણ સમાગમ દર્શન થાય. જો દર્શન માટે ગરીબ થયા હતા શાસ્ત્રીજી મહારાજ, ક્યારેય કોઈની સામે કંગાલ થયા નથી, એ તો પોતે આંતરવૈભવોથી પૂર્ણ હતા, પણ એક વસ્તુ માટે ગરીબ થયા, એક વસ્તુ માટે કંગાલ થયા, કોના માટે, ભગતજીના સમાગમ માટે. કે તમે વિનંતી કરે છે કે તમે કંઈક કરો તો અમને દર્શન સમાગમનો લાભ મળે, અને પછી એવું આયોજન ગોઠવાયું અને આચાર્ય મહારાજે હા પાડી કે ભલે ભગતજીને બોલાવો. અને એમનો જે આશીર્વાદનો પત્ર લખ્યો શાસ્ત્રીજી મહારાજે, એ પત્ર પોતે ત્યાં જઈને આણંદજીને પોસ્ટ કર્યો, વડતાલની પોસ્ટ ઓફિસમાં નહીં, કારણ કે કોઈ પાછું લઈ લેતો, એટલે આણંદની પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટ કરાયો કે જાઓ ભગતજીને સમાચાર મળી છે કે તમારે જૂનાગઢ આવવાનું છે. અને પછી 100 પોસ્ટકાર્ડ પોતાની હાથે લખ્યા, એક એક હરિભક્તને મોકલાને કીધું કે તમે જૂનાગઢ આ વખતે સમાગમ કરવા માટે આવજો. અને ઇતિહાસની અંદર અદ્ભુત પ્રસંગ એવો બની ગયો કે જૂનાગઢની અંદર જે સ્થાનમાં ભગતજીને વિમુખ કરીને કાઢેલા અને ઝેરના લાડવા ખવડાવેલા એ જ સ્થાનની અંદર કોઠારી જીભાઈ દ્વારા એવું આયોજન કર્યું કે આચાર્યની જેવું સન્માન, જેવી આચાર્ય મહારાજની બગી એવી જ ભગતજી મહારાજની બગી, જેવો આચાર્યનો ઉતારો એવો જ ભગતજી મહારાજનો ઉતારો. આચાર્ય મહારાજના આસનની બાજુમાં ભગતજી મહારાજનું આસન પડે આ તો અશક્ય જેવું કહેવાય. હા, પણ એ વખતે એની કથાની અંદર બધા સંતો હરિભક્તો બેસે, જાગાસ્વામી ભેગા થાય, ભગતજી મહારાજ અને આનંદની છોડો ઉછળે. હવે એવો જ્યારે પ્રસંગ ઊભો થયો એ વખતે જાગાસ્વામી બહુ આનંદમાં આવી ગયા કે આ વખતે તો માયા પર બરાબર પગ મૂક્યો છે. અને પછી એમને શાસ્ત્રીજી મહારાજને આનંદમાં આવીને કીધું કે તમે છે ને હવે વિહારીલાલજી મહારાજ પાસે જાઓ અને એમને તમે એવી એવી વાત કરો
કે જો એ આચાર્ય મહારાજ પોતે અક્ષર અને પુરુષોત્તમની જોટે મૂર્તિઓ પધરાવે તો હું એને મહાપુરુષ જેવા બે દીકરા આપું. હવે વિહારી લાલજી મહારાજને પુત્રની ઈચ્છા બહુ હતી, સંતાન નહોતું, વારસદાર કોઈ નહીં, અને એના માટે ઘણા પ્રયત્નો પણ એમણે કરેલા કે દીકરો થાય. હવે એ કંઈ એનું ફળીભૂત થયું નહોતું, એટલે જાગા સ્વામીને હતું કે જો આપણે આવી રીતે કહેશું તો આચાર્ય તૈયાર થઈ જશે. એટલે આચાર્ય મહારાજ પાસે શાસ્ત્રીજી મહારાજ ગયાને વાત કરી કે જાગા સ્વામી એવા આશીર્વાદ આપે છે કે જો તમે અક્ષર પુરુષોત્તમની મૂર્તિ પધરાવો તો બે દીકરા આપે મહાપુરુષ જેવા. એ વખતે આચાર્ય મહારાજે કીધું કે તમારી વાત સાચી, જાગા સ્વામી એવા સમર્થ પુરુષ છે, મને ધાર તો બે દીકરા આપે મને વિશ્વાસ છે, પણ એ મારાથી થઈ શકે નહીં. જો આચાર્ય મહારાજ કહે છે, જે વખતે કંઈ રબર સ્ટેમ્પ જોવા નહોતા એ વખતે તેમની સત્તા હતી, એ વખતે એમણે કીધું કે આ ભેખ છે ને એ ઉપાધિ કરે. અને બીજી વસ્તુ શું કે આ બે જણ જ્યાં સુધી બેઠા છે, એક કોણ? વડતાલના ગોરધનભાઈ કોઠારી અને બીજા ગરડાના ભીમજી કોઠારી, ત્યાં સુધી મારું ધાર્યું થવા દે નહીં, માટે એ વાત મારાથી બની શકશે નહીં. આ વાત આવી શાસ્ત્રીજી મહારાજે જ્યારે કરી જાગા સ્વામી પાસે કે આવી વાત થઈ છે, જાગા સ્વામી ઊંડા ઉતરી ગયા, 15 મિનિટ બોલ્યા નહીં, અને પછી એમને કીધું કે એ કામ તું ન કરે. શાસ્ત્રીજી મહારાજ કે અમે સાધુ કહેવાય, હા, અમારે ખાલી એક પોસ્ટકાર્ડ લખવું હોય ને, એક પૈસાનું પોસ્ટકાર્ડ આવે તો અમે કોઠારમાં પોસ્ટકાર્ડ લેવા માટે જઈએ ને તો કોઠારી અમને 10 પ્રશ્નો પૂછે કે તમારે ક્યાં બૈરી છોકરા છે, તમારે ક્યાં વ્યવહાર છે, તમારે ક્યાં કોઈને પરણાવવા મંડાવવાના છે, શેનો પોસ્ટકાર્ડ લખવું છે, હું લખીને કરશો, આવા પ્રશ્નો અમને પૂછે. એટલે અમે છે ને પછી શાસ્ત્રી મહારાજ કે અમે નીચું માથું ખાલી આમ બેસી રહ્યા, આમ બોલીએ નહીં કાંઈ, મૂંગા મૂંગા. એટલે પછી 10 મિનિટ એક પોસ્ટકાર્ડનો ઘા કરે, હાથે તો ના આપ્યો, એ કે એક પત્તો લેવામાં આટલો દાખલો અમને પડે છે આ મંદિર અમારાથી થાય. જાગા સ્વામી કે તમે સંકલ્પ ન કરો તો તમારી ખોટને પૂરા ન કરીએ તો અમારી ખોટ, એમ કરીને પછી જાગા સ્વામી આશીર્વાદ આપ્યા અને શાસ્ત્રીજી મહારાજે એ બીડું હાથમાં લીધું. પણ હાથમાં લીધું પછી વિરોધ વિરોધ અને વિરોધ, સખત વિરોધ. જે કાર્ય હાથમાં ઉપાડ્યું એમાં કેટલા વિરોધ. શાસ્ત્રી મહારાજ જ્યાં રહે ત્યાંથી કાઢી મૂકે, રાજકોટ રહ્યા તો ત્યાંથી એમને કાઢી મૂક્યા, જુનાગઢ રહ્યા ત્યાંથી વિરોધ થયો નીકળવું પડ્યું, સારંગપુરા ત્યાંથી વિરોધ થયો ને નીકળવું પડ્યું, બધેથી એ સખત વિરોધની વચ્ચે શાસ્ત્રીજી માજે પકડી રાખ્યું કે અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન છે એને આપણે પ્રવર્તાવવું છે. હવે જો સાચી વાત એમને મનાઈ ગઈ તો એમણે મૂકી નથી, ઉપાધિઓ તો બહુ થઈ. એકવાર ગોરધનભાઈ કોઠારી એમને બોલાવ્યા શાસ્ત્રીજી મહારાજને, અને પછી કીધું કે બીજું તો બધું બરાબર પણ તમે આટલી બધી વાત કરો છો તો એનાથી તમને ઉપાધિ બહુ થશે. શાસ્ત્રી મહારાજ કે જો આપણે સાચી વાત સમજ્યા છીએ તો બીજાને શું કામ ન કરીએ. તો એ વખતે ગોરધનભાઈ કોઠારી કે બીજું તો બધું બરાબર છે પણ આ ભેખને પદા છે ને તમારો બધા ભેખ બધા એ છે ને કોષ અને કોદાળો લઈને તમારું મૂળ ખોદવા તૈયાર થઈ ગયા છે, તમને નહીં છોડે, એટલે તમે બધું માથાકૂટ મૂકો ને આ બધું શું આટલું બધું મંડ્યા છો, ભજન કરો ને બેઠા બેઠા. શાસ્ત્રીજી મહારાજે એ વખતે વાત કરી ગોરધનભાઈ કોઠારીને કે આપણે કોઈ ક્રિયાના ધણી થઈશું તો તેનો ભાર આપણને વળગશે. જો આ સમજવા જેવું છે, આપણે કોઈ ક્રિયાના ધણી થઈશું તો ક્રિયાનો ભાર આપણને વળગશે, પણ શ્રીજી મહારાજ કરતા હરતા છે એમ સમજીશું તો શ્રીજી આપણને કોઈ આંચ આવવા દેશે નહીં. છતાં પણ જો દુઃખ આવશે તો શ્રીજી કસની કરે છે તેમ જાણી આપણને શુદ્ધ કંચન જેવા કરવા તાવે છે તેમ માનીશું, પછી મનમાં તો ઉપાધિને દેખીને મૂંઝવણ પામવી જ નથી. વળી મહારાજે કહ્યું છે કે મને જે વાત સમજાણી એ વાત હું બીજાને ન કરું તો શા કામની. આ શાસ્ત્રીજી મહારાજનો સિદ્ધાંત હતો, પોતે કામ બધું કરતા હતા, ભગવાનનું જ કાર્ય કરતા હતા, પણ નિષ્ઠા એમણે એવી રાખેલી કે હું કંઈ કરતો નથી, મહારાજ પોતે કરે છે. અને એટલે શાસ્ત્રીજી મહારાજનું જે કાર્ય હતું એ કંઈ સામાન્ય નહોતું. નાનપણથી એમની પ્રતિભા તો બધા જ જાણતા હતા. નાનપણની અંદર યોગેશ્વર દાસ સ્વામીએ કીધું કે છોકરા તારામાં તેજ અપાર છે, તો એમને અનુભવ થયેલો. નાનપણથી એમના પ્રત્યે ગોવર્ધનભાઈ કોઠારી છે પોતે આકર્ષાયેલા, અને પછી એમનું કાર્ય જોઈ મોટા મોટાને એમના પ્રત્યે જે આકર્ષણ થયેલું એ આપણે જાણીએ છીએ. મુરલીધર દાસ હતા ડભોઈની અંદર, અને એમને શાસ્ત્રીજી મહારાજે જ્યારે ભગતજી મહારાજને જગા સ્વામીના મહિમાની વાતો કરી, હવે એ તો પહેલાં બધા વિરોધી હતા પણ આ વાત સાંભળીને પોતે બોલી ગયા કે અહો યજ્ઞ પુરુષ દાસ, આવી વાતો તો અમે જિંદગીમાં સાંભળી નથી, આજે વાતો કરી તમે અમારું અંતર ઠારી દીધું, યજ્ઞ પુરુષ દાસ તમે તો હદ વાળી લીધી, અમારી હઠ માનની ઈર્ષા ઉગાડીને તમે શુદ્ધ કરી દીધા. અમદાવાદની અંદર એક 90 વર્ષના બ્રહ્મચારી હતા સ્વામી કૃષ્ણ સ્વરૂપાનંદજી, અને એમણે શંકરાચાર્યને શાસ્ત્રાર્થમાં હરાવેલા, આટલા બધા વિદ્વાન હતા. એ કૃષ્ણ સ્વરૂપાનંદ સ્વામી એક કાયમ કોઈ વડતાલ જતું હોય અમદાવાદથી તો એવું કહેતા
કે તમે વડતાલ જાઓ છો તો શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસને મારા વતી 5 દંડવત કરજો, એમનો સમાગમ મને ન થયો તો ગુણાતીતાન સ્વામીને ગોપાલ સ્વામીને ઓળખી શકત નહીં. હવે શાસ્ત્રીમાં એના કરતા ત્રીજા ભાગની ઉંમર, 30 વર્ષની ઉંમર, પેલા 90 વર્ષના, પણ એમની પ્રતિભા એવી હતી, આટલા એમનાથી પોતે પ્રભાવિત થયા હતા. ચંદુભાઈ વિદ્યાધિકારી, જે ગોંડલ સ્ટેટની અંદર બહુ ઊંચી પોસ્ટ ઉપર હતા, એમણે વાત કરી કે શાસ્ત્રીજી મહારાજ છે એ કેવળ બ્રહ્મ વિદ્યાના પ્રવર્તક છે, એટલું જ નહીં તેઓ આદર્શ ભક્ત અને સેવક પણ છે. ગોંડલ અક્ષર મંદિરમાં 60-60 ફૂટ પાયામાં ઉતરી તેમને કામ કરતા મેં નજરે જોયા છે. પાનેલીની પાન ખાંડમાંથી પથ્થર કઢાવતા ને અસહ્ય તાપમાં ખાવા પીવાની દરકાર વગર પણ મહેનત કરતા મેં એમને જોયા છે. તો ભગત એમનો જે શાસ્ત્રીજી માની પ્રતિભા હતી એ મોટા મોટાને સ્પર્શી ગઈ હતી. કનૈયાલાલ મુનશી, જે ભારતના એક વખતના બહુ જ મોટા સાહિત્યકાર કહેવાય, એની સાથે ઇતિહાસકાર કહેવાય, એની સાથે સાથે એ પોતે પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી કહેવાય અને ભારતના બંધારણના ઘડવૈયા પણ ખરા, એમણે એવી વાત કરી કે સ્વામિનારાયણ ભગવાન પછી આશરે 150 વર્ષે તેમના જ ઐશ્વર્ય પ્રતાપ દિવ્યતા યોગેન્દ્રપણાનો વારસો આજે શાસ્ત્રીજી મહારાજમાં સંપૂર્ણપણે જોઈ શકાય છે. જો આ મહાપુરુષને વડતાલવાળાએ બરાબર ઓળખ્યા હોત અને તેઓ શ્રી વડતાલ રહ્યા હોત તો આજે આખા હિન્દુસ્તાનમાં ઘેર ઘેર સ્વામિનારાયણનું ભજન થતું હોત. આવા તો ઘણા બધા નંદાજી જેવાને પણ શાસ્ત્રીજીમાં જ પ્રભાવિત કરી ગયા, પણ આ બધું જ જે હતું એની પાછળ એક જ વધુ શાસ્ત્રીજીમાં જે ભગવાનને આગળ રાખેલા, ભગવાનને આગળ રાખેલા, મુશ્કેલીઓની વચ્ચે ભગવાનને આગળ રાખવાને આ આપણે કરવાનું છે. બાકી કેવું થાય છે કે આપણે આમ ભગવાનની વાત કરતા હોઈએ, મહિમાની વાત કરતા હોઈએ, પણ શ્રીજી મહારાજે પ્રથમના 74મા વચનામાં વાત કરી કે આ બધી સમજણ ઓળખાય ક્યારે, આપતકાળ આવે ને ત્યારે સમજણ કળાય. એમને તો આપણને બધું લાગતું હોય કે ભગવાન કરતા હરતા છે, પણ આપણા પોતાના ઉપર આવે ને ત્યારે મનાય એ ખરું કહેવાય, જ્યારે આપણા બધા પાસા ઊંધા પડે. આ બે વસ્તુનું બેલેન્સ કરવું બહુ અગત્યનું છે. ઘણી વખત શું થાય કે આપણે કે બસ ભગવાન કરતા હરતા આપણે બેસી રહીએ કે કાંઈ નહીં જે કરવું હોય તે થાય એમ કરીને બેસી રહીએ, કાં તો શું કરીએ કે બસ આપણે જ બધું કરીએ છીએ એટલે ભગવાનનો કરતા પણ ઉડી જાય અને પછી આપણે મહેનત કરીએ પણ ભાર બધો આપણે માથે લઈને ફરીએ અને એમાં જો સફળતા મળે તો ફૂલાઈ જઈએ અને નિષ્ફળતા મળે તો નાસીપાસ થઈ જઈએ. તો આ બે વસ્તુની જે બેલેન્સ કરવાનું છે ને શાસ્ત્રીમાં જ આપણને એ શીખવાડેલું છે. લિખિત યજ્ઞ પુરુષ દાસજીમાંથી આપણે એ શીખવાનું છે કે ગમે તેવા પ્રસંગો આવે ને એમાં શાસ્ત્રીજી મહારાજની સ્થિરતા છે એ ક્યારેય ઓછી થઈ નથી અને એ આપણને એમના ઘણા બધા પ્રસંગોની અંદર દેખાય છે. શાસ્ત્રીજી મહારાજ એ પોતે જ્યારે સારંગપુરની અંદર હતા અને એ વખતે ત્યાં આગળ એમને તાવ આવ્યો તો ત્યાં જે ગૃખડ ખાચર અને પેલા જગજીવન શેઠ હતા એ બંને શાસ્ત્રી મહારાજને કીધું કે સ્વામી તમને આટલું બધું દુઃખ થયું રડવા માંડ્યા. શાસ્ત્રી મહારાજ કે જો રડવાની કઈ જરૂર નથી. એમણે કીધું શાસ્ત્રીજી મહારાજે કે તમારે જો મારી બીમારી કાઢવી હોય ને તો છે ને મારી કથા વાર્તા તમે સાંભળો. અને શાસ્ત્રીમાં જે કથા વાર્તા ચાલુ કરી પેલા સાંભળીને તાવ ઉતરી ગયો. શાસ્ત્રીજી માને કથા વાર્તા જીવન હતું, મુશ્કેલીની અંદર ભજન કરવું એમને એમને જીવન માનેલું. આ એમણે આપણને શીખવાડેલું છે. આપણે નાસીપાસ થઈ જઈએ છીએ. જ્યારે શાસ્ત્રીજી મહારાજ ગોંડલનું મંદિર બનાવતા હતા અને એ વખતે કેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી કે માણસો બધા કામ કરનારા સાથે સંતોય બધા કરતા હોય, યોગીજી મહારાજ કામ કરતા હતા અને એ વખતે યોગીજી મહારાજના હાથની આંગળીએ સાપ કરડી ગયો અને એ સાપ એટલો ઝેરી હતો કે યોગીજી મહારાજની આંગળીનો અડધો ભાગ ખવાઈ ગયો હતો. આખી જિંદગી એની નિશાની યોગીજી મહારાજની આંગળીએ રહી ગઈ હતી. હવે યોગીજી મહારાજને સાપ કરડ્યો એટલે તો બેભાન થઈ ગયા, આખા મંદિરમાં સમાચાર ફેલાઈ ગયા અને યોગી મહારાજ એટલે પ્રાણ કહેવાય મંદિરનો, બધાને એમના પર હેત એટલે બધા દોડી દોડી આવે કે જોગી મહારાજને કંઈક થયું, જોગી મહારાજને કંઈક થયું. અરે રાજ્યની અંદર સમાચાર ફેલાઈ ગયો તો ચંદુભાઈ વિદ્યાધિકારી બધા મોટા મોટા અધિકારીઓ આવી ગયા કે જોગી મહારાજને કંઈ પ્રશ્ન ઊભો થયો છે એટલે બધા ત્યાં આગળ આવી ગયા અને ત્યાં આગળ જોગી મહારાજ હતા એને બધા દવાખાને લઈ જવાની ત્યારે તાત્કાલિક આપણે સરકારી દવાખાને લઈ જઈએ. શાસ્ત્રીજી મહારાજને ખબર પડી, એમણે કીધું કે દવાખાને લઈ જવા નથી. કે કેમ? શાસ્ત્રીજી મહારાજ કે ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં એવું લખ્યું છે કે સ્વામિનારાયણ નામના મહામંત્રથી કાળા નાગનું પણ ઝેર ન ચડે. અને શાસ્ત્રી મહારાજ કે આપણે એટલા માટે ધૂન કરો સ્વામિનારાયણ મહામંત્રની ઉતરી જશે. એ વખતે પહેલા બધાએ કીધું સ્વામી અત્યારે આવો રિસ્ક ન લેવાય, આ શાસ્ત્રી જોગી મહારાજને અત્યારે દવાખાના ભેગા કરો પછી ધૂન પછી કરજો. શાસ્ત્રીજી મહારાજ કે ના, આ સ્વામીના વચન છે, અત્યારે અક્ષરદેરીમાં લઈ જાઓ ને ધૂન કરો. આ પ્રસંગ સામાન્ય દેખાય છે,
પણ શાસ્ત્રીજી મહારાજને કેટલી સ્વામિનારાયણ મહામંત્રની નિષ્ઠા, અથવા તો શાસ્ત્રીમાં કેટલું મોટું જોખમ લેતા હતા એ કહો તમે. જોગી મહારાજ સંસ્થાની જંગમ એસેટ કહેવાય. જોકે જોગી મહારાજને કાંઈ થઈ જાય તો શાસ્ત્રીમાનું સર્વસ્વ જતું રહે ને, બધું એ જ હતા. હવે એ યોગીજી મહારાજને કાંઈક થઈ જાય તો શાસ્ત્રીમાં એની ચિંતા ન કરી. શાસ્ત્રીજી મહારાજ કે લઈ જાઓ એને અક્ષરદેરીમાં, અને પછી ધૂન ચાલુ કરો. 3 કલાક ધૂન ચાલી અને યોગીજી મહારાજે આંખ ખોલી આમ, અને એ વખતે બધાને ખબર પડી કે આ મહામંત્રનો પ્રતાપ. પણ ભગવાનનું ભજન આપણે કરીએ છીએ, પણ આટલી શ્રદ્ધા આપણને છે, આટલો વિશ્વાસ. ગુણાતીતાન સ્વામી વાતોમાં લખ્યું છે કે આપણે છે ને બધા આમ ભગવાનને સર્વ કરતા બધું કહીએ, પણ મંદિર બધા લૂંટાઈ જાય અને ભગવાન આપણને કઈ મદદ ન કરે, એ વખતે સર્વ કરતા સમજાય? એ વખતે સમજાય તો આપણે સમજાય કહેવાય, બાકી તો આમ હરખું જ છે ને. પણ એવા સંજોગોની અંદર પણ એમની નિષ્ઠા શાસ્ત્રીમાંની ડગી નથી. તો આપણને પણ શ્રદ્ધા, આપણે કોઈ પણ સંજોગોની અંદર શ્રદ્ધા ન ગુમાવી જોઈએ. યોગીજી મહારાજ પોતે જ્યારે ગોંડલની અંદર હતા, શાસ્ત્રીમાંના વખતનો જ પ્રસંગ છે, તો મંદિરના બાંધકામની બધી જવાબદારી એમની, અને પરિસ્થિતિ કેવી ખબર છે? પરિસ્થિતિ એવી કે 2 દિવસ પછી કડિયાઓની પગારની રકમ ચૂકવવાની હતી, અને સિલકની અંદર ખાલી 8 આના. તો હકાબાપુ હતા એ પોતે યોગીજી મહારાજની પાસે ગયા અને ત્યાં જઈને વાત કરી કે આ બધા કડિયાઓના પગારની રકમ ચૂકવવાની છે, 2 જ દિવસ બાકી છે અને સિલકમાં ખાલી 8 આના છે, હવે શું કરશું? એટલે યોગીજી મહારાજ કે કાગળ લાવો અને પેન લાવો. એટલે હકાબાપુને એમ થયું કે સારું, કોકને કાગળ લખીને શાસ્ત્રી યોગી બાબા પૈસા મગાવી આપશે. એટલે પેલું કાગળ લાવ્યા, પેન લાવ્યા, અને યોગીજી મહારાજ અંદર લખવાની શરૂઆત કરી કે હે શાસ્ત્રીજી મહારાજ, હે મહારાજ, હે શ્રીજી મહારાજ, હે ગુણાતીતાન સ્વામી, હે શાસ્ત્રીજી મહારાજ, કડિયાઓના પગારની રકમ મોકલી આપજો, આ તો તમારું કામ છે. હવે કા બાપુ ક્યાં કોને લખે છે કાગળ? અને પછી તો એક બાજુ હસવું આવે ને એક બાજુ થાય, રડવું કે હસવું કે ખબર ન પડે શું કરે છે. પછી કાગળ બંધ કર્યો, પછી કે હાલો, કે ક્યાં જાઓ? કે અક્ષરધેરીમ. બીજે ક્યાં? તે હાથ પકડીને અક્ષરધેરીમ લઈ ગયા અને ત્યાં ચરણારવિંદ ઉપર કાગળ મૂક્યો, એની ઉપર પુષ્પો મૂક્યા. હકા બાપુ કે હવે શું કરવાનું? યોગી બાપા કે ધૂન કરવાની, બીજું શું? ત્યાં આંખો બંધ કરી અને યોગી બાપાએ ધૂન ચાલુ કરી. અને બાપાની ધૂન કેવી ખબર છે? આપણે તો લયબદ્ધ ધૂન ચાલે, તબલા હાર્મોનિયમ બધું ભેગું હોય. યોગી બાપાની ધૂન એટલે આંખો બંધ કરીને સ્વામિનારાયણ 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 બંધ જ ના થાય, શ્વાસે ન લે વચ્ચે, એમ ધૂનની ધડબડાટી બોલાવી. એટલે હકા બાપુને એમ કે હમણાં પૂરી થશે, 10-10 મિનિટે આંખો ખોલીને જુએ કે પૂરી થઈ કે નહીં, પૂરી થઈ કે નહીં. અને યોગી બાપા તો જે મંડ્યા ધૂન કરવા, પ્રાર્થના કરવા, એમ કરતા 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 કલાક થયો, 1.25 કલાક થયો, 1.5 કલાક થયો. અને એ વખતે રાજકોટથી મોરારજીભાઈ શેઠ આવ્યા, યોગી બાપાને પગે લાગીને કે બાપા જય સ્વામિનારાયણ, આ તિથિના 1300 રૂપિયા લાવ્યો છું, મારે ક્યાં આપવાના છે કહો. યોગી બાપા કે જો હકા બાપુને આવી મહારાજે ઊંડી મોકલી, અને જ્યાં ઓફિસની અંદર ગયા ને ત્યાં શાસ્ત્રીજી મારનો 2000 રૂપિયાનો મની ઓર્ડર આવીને પડ્યું, અને કડિયાઓના પગારની રકમ છે એ ચૂકવાઈ ગઈ. પણ આવા સંજોગોમાં જ્યારે કંઈ દેખાતું ન હોય, વાદળા ન નહીં દેખાતા હોય, વરસાદ માટે ધૂન કરવાની કેવી ભારે પડે, પણ સ્વામી એ કરે છે. જ્યારે આપણને કોઈ ચાન્સ ના દેખાતો હોય, મુંબઈની અંદર પ્રમુખ સાહેબ મહારાજ બિરાજમાન હતા 1995 સાલની અંદર, અને એ વખતે ત્યાં અક્ષર ધામનું આપણે લંડન સ્વામિનારાયણ મંદિરના ઉદઘાટન માટે સ્વામી અઠવાડિયા પછી નીકળવાના હતા. એ દરમિયાન ત્યાં મુંબઈની અંદર વરસાદ બહુ ખેંચાતો, 15-20 દિવસ થઈ ગયા હતા સિઝનની ઉપર, અને છતાં વરસાદનું એક ટીપું નહીં. અને જો મુંબઈમાં વધારે 10-15 દિવસ ખેંચાય તો પૂરું દુષ્કાળ જેવું વાતાવરણ, ત્યાંનો દુકાળ તો બહુ ભારે પડે. કાઠિયાવાડમાં તો હજી નીકળી જાય, પણ ત્યાં તો પીવાના પાણીની તંગી પડી જાય, આવી પરિસ્થિતિ હતી. એટલે બધાને બહુ ચિંતા હતી. બધા જ છાપાઓએ આગાહી કરી દીધી કે આવતા 15 દિવસ સુધી વરસાદનું ટીપું પડે એવી કોઈ શક્યતા નથી, આવો હવામાન મથકની માહિતી છે. આ વાત સ્વામી પાસે થઈ, સ્વામી કે આપણે ધૂન ચાલુ કરો. એટલે સંતોએ કીધું, સ્વામી પણ આમાં ધૂન કરવાની કંઈ જરૂર જ નથી, કારણ કે બધી થવાનું છે જ નહીં, પછી ધૂન શું કરવાની? સ્વામી કે ના, કાલ સવારથી ધૂન ચાલુ કરો, હું આવીશ ધૂનની અંદર. અને ઠાકોરજી પાસે સવારને સાંજ સમય 1.5 કલાક બેસે, બાપા બેસે, અને ધૂન ચાલુ કરી, સવારે ધૂન કરી, સાંજે ધૂન કરી, અને બીજે દિવસે સવારે ધૂન થઈ ને ત્યાં તો બધા છાપાની બધી આગાહી ખોટીને ધોધમાર વરસાદ આખા મુંબઈની અંદર. પણ સ્વામીએ કર્યું, અને પછી ધૂન ચાલુ રાખી. પાછી સ્વામીશ્રી પછી ત્યાંથી લંડન આવ્યા અને ઉતર્યા સ્વામી એરપોર્ટ પર, અને ગાડીમાં બેસીને સ્વામી મંદિર જતા હતા, અને સ્વામી ત્યાંથી મુંબઈ ફોન કર્યો. રામચરણ સ્વામીએ ફોન ઉપાડ્યો, એ કે સ્વામી પહોંચી ગયા? સ્વામી કે સુખરૂપ પહોંચી ગયા છે, પણ સમાચાર એ આપવાનું છે કે ધૂન બંધ ન કરતા, એ ચાલુ રાખજો. હવે સ્વામીને ધૂન ભજન એની અંદર શ્રદ્ધા છે. આપણે છે શ્રદ્ધા ચૂકી જઈએ છીએ પ્રાર્થનાની અંદર, કે આ તો આપણે માણસનું કર્યું થાય છે, આમ કર્યું થાય છે, આનું કર્યું થાય છે, કોઈનું કાંઈ કર્યું થતું નથી. છેલ્લે કોનું કર્યું થાય છે? ભગવાનનું કર્યું થાય છે. આ વિશ્વાસ આપણને ટાણે રે
તો ખરું કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ લંડનની અંદર 1990 સાલમાં બિરાજમાન હતા અને એ વખતે અડધી રાત્રે એમના સેવક જાગી ગયા અને એમણે જોયું કે સ્વામી પોતે પલંગમાં બેઠા બેઠા કંઈ પ્રાર્થના કરે છે. એમણે કીધું ક્યાં સુધી ચાલે જોઈએ આપણે. એક કલાક સુધી સ્વામીએ પ્રાર્થના કરી, રાતના 2:30-3 વાગ્યા અને સ્વામી જ્યારે સુવા ગયા એ વખતે સેવકે પોતાનો હાથ આપ્યો અને પછી પૂછ્યું, સ્વામી શું કરતા હતા? બાપા કે હું પ્રાર્થના કરતો હતો. કે સ્વામી અડધી રાત્રે અત્યારે આમ કલાક કલાક પથારીમાં બેસીને શેના માટે પ્રાર્થના? સ્વામી કે ગુજરાતમાં ને કાઠિયાવાડમાં વરસાદ નથી ને, એટલા માટે હું પ્રાર્થના કરતો હતો કે ત્યાં હરિભક્તોને શાંતિ થાય, વરસાદ પડે. હવે વિચાર કરો, જે ગુજરાત ને કાઠિયાવાડના હરિભક્તો પોતાને ઘરે બેઠા હતા ને તરસ્યા હતા, એ લોકોએ પોતાના માટે અડધી રાતે ઉઠીને પ્રાર્થના નહીં કરી હોય. સ્વામી ત્યાં બેઠા બેઠા, કારણ કે શ્રદ્ધા છે, આપણને વિશ્વાસ નથી કે હું અડધી રાત્રે ઉઠીને કલાક કરું પણ વરસાદ ક્યાં પડવાનો છે, પછી શું કરે પ્રાર્થના, એવું હોય આપણને. પણ સ્વામી કે ભગવાન પ્રાર્થના સાંભળે છે, એની અસર થાય છે ને, ભગવાન જ સર્વ કરતા હર્તા છે. આવી સમજણ મુશ્કેલ વાળી પરિસ્થિતિમાં નથી થઈ ગઈ એમની. સામાન્ય પરિસ્થિતિમાં તો આપણને શ્રદ્ધા રહે, પણ મુશ્કેલીની પરિસ્થિતિમાં ભગવાનમાંથી શ્રદ્ધા ન ડગવી, આનું નામ શ્રદ્ધા કહેવાય. તો સત્પુરુષ આપણને એ શીખવાડે છે, મહાજનો યેન ગતઃ સ પંથાઃ. શાસ્ત્રીજી મહારાજ આવી શ્રદ્ધા રાખી છે, યોગી બાપાએ આવી શ્રદ્ધા ભગવાનની અંદર રાખી છે અને આપણે પણ એવી રાખવાની છે. કારણ કે શ્રીજી મહારાજે મધ્યના 21મા વચનામૃતની અંદર બહુ સ્પષ્ટ સમજણ આપેલી છે. મહારાજે પોતે વાત કરેલી કે સર્વ કરતા હતા કોણ છે, એક ભગવાન. મહારાજ કે જીવનું કલ્યાણ તો એટલી જ વાતમાં છે કે સર્વ કરતા ભગવાનને માનવા. પછી મહારાજે વાત કરી કે એની અંદર પણ એવું છે કે કોઈક જગ્યાએ દેશનું પ્રધાન પણ હોય, કોઈક જગ્યાએ કાળનું પ્રધાન પણ હોય, કોઈક જગ્યાએ ક્રિયાનું પ્રધાન પણ હોય, કોઈક જગ્યાએ સંઘનું પ્રધાન પણ હોય. આવા 8 પરિબળો મહારાજે બતાવ્યા છે. એટલે શું થાય કે કોઈક વખત ખરાબ કાળ આવી જાય તો પછી એને લીધે ખરાબ પણ થતું આપણને દેખે. મહારાજે શ્રીજી મહારાજ જ્યારે હયાત હતા, શ્રીજી મહારાજની પરિસ્થિતિની અંદર એ વખતે દુષ્કાળ પડેલો અને એ પરિસ્થિતિમાં 69 કાળ એવો પડેલો કે કંઈ ખાવા અનાજ મળે નહીં. હવે ભગવાન પૃથ્વી પર હોય ને એ વખતે પણ દુકાળ પડવા દીધો, કાળનું પ્રધાન પણ એમણે ચાલવા દીધું, બાકી ધારે તો ન પણ ચાલવા દે. તો શ્રીજી મહારાજે મધ્યના 21મા વચનામૃતમાં એ વાત કરી છે કે ક્યારેક દેશ ખરાબ હોય, કાળ પ્રધાન હોય, ક્રિયા પ્રધાન હોય, સંઘ પ્રધાન હોય, તો આપણને સમાજની અંદર કંઈક ખરાબ થતું એવું દેખાય તો એ પણ એવું સમજવું કે ભૂંડો કાળ છે, એટલો સમય પૂરતું એ રહેવાનું છે, પણ એ કાયમ માટે રહેતું નથી, તો એમાં નાસીપાસ ન થવું. શાસ્ત્રીજી મહારાજે સંજોગોમાં નાસીપાસ ન થયા, સ્થિરતા રાખી, મંડ્યા રહ્યા, સંઘર્ષ પૂરો કરવાનો, આપણો પ્રયત્ન પૂરો કરવાનો, પણ બળ કોનું રાખવાનું કે ભગવાન બેઠા છે. એ દેશ કાળ ક્રિયા સંઘ બધાનું ભગવાન જેટલું ચાલવા દેશે એટલું ચાલશે, નહીં ચાલવા દેવું હોય ત્યારે અણુ માત્ર પણ ચાલવા દેશે નહીં. આ શ્રીજી મહારાજના શબ્દો છે મધ્યાહ્ન 21મા વચનામૃતની અંદર. મહારાજ ત્યાં વિસનગર જતા હતા અને એ વખતે મૂળજી બ્રહ્મચારી એમની પાછળ પડ્યા અડધી રાત્રે કે મહારાજ અત્યારે અડવાને પગલે એકલા એકલા ક્યાં હાલ્યા. એટલે મહારાજે કીધું કે વિસનગરનો સૂબો છે ને અમારા હરિભક્તોને બહુ દુઃખ દે છે, એટલે અમારે ત્યાં જવું છે. તો મૂળજી બ્રહ્મચારીએ કીધું કે મહારાજ આ વિસનગરનો સુબો તો તમારો દુશ્મન છે, તમે તે એકલા જશો તો તમને પકડી લેશે, એટલે આપણે તો બધું આ કાઠી દરબારો ને બધા તમારા અંગરક્ષકો સાથે જવું જોઈએ. મહારાજે મૂળજી બ્રહ્મચારીને કીધું કે બ્રહ્મચારી આ ઝાડના પાંદડા હલે છે ને કોણ હલાવે છે? એ કે મહારાજ પાંદડાને તો પવન હલાવે છે. મહારાજ કે પવનને કોણ હલાવે છે? એ કે મહારાજ ભગવાન, પવનને તો ભગવાન હલાવે છે. મહારાજ કે ભગવાન કોણ છે? એ કે મહારાજ તો તમે છો. મહારાજ કે બસ એટલું જ સમજવાનું છે, આટલું જ સમજવાનું છે કે અમારા હલા વિનાનું કોઈનું પાંદડું પણ હલતું નથી. શ્રીજી મહારાજે ત્યાં એ જ વાત કરી છે કે અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મર જીવિના રે કોઈથી તરણું નવ તોડાય. મારી મરજી વિના કોઈનું તરણું પણ તોડ્યું તૂટતું નથી. એટલે સમજવું કે આ લોકની અંદર ગમે ત્યારે ખરાબ દેશકાળ આવે તો અસત દેશ, અસત કાળ, અસત પુરુષ, અસત સંઘ એવો જ્યારે આવે ત્યારે આપણને સમાજનું ખરાબ થતું દેખાય એ વખતે આપણે શું કરવાનું? તો એ વખતે ગીતાનો જે આદેશ છે એ કે આપણે બધાએ સંઘર્ષ પૂરો કરવાનો, આપણે એનો સામનો કરવાનો સાથે મળીને, પણ સાથે શું સમજવાનું કે નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચિન, કે અર્જુન આ બધા તો મરેલા છે, તારે ખાલી નિમિત્ત બનવાનું છે. એમ આપણે પણ અસત્યનો સામનો કરવો જોઈએ, એમાં હાથ વાળીને બેસી રહેવાનું આપણા શાસ્ત્રો આપણને કહેતા
નથી, આપણે એમાં સ્થિરતા રાખવી જોઈએ. નાસીપાસ, કારણ કે અર્જુનને શું થયું હતું ખબર છે એ વખતે, કે એને તો ઢીલો થઈને બેસી ગયો. કૃષ્ણ ભગવાનને કે સીદંતી મમ ગાત્રાણી, મારા ગાત્રો શિથિલ થયા છે. હા, મુખમ ચ પરિશુષ્યતિ, મારું મુખ સુકાય છે. વેપથુશ્ચ શરીરે મેં, મારા શરીરમાં ધ્રુજારી છૂટે છે. અને ત્વક ચ પરિદહ્યતે, મારી ચામડી છે એ બળે છે. ગાંડીવમ સંસ્રસે હસ્તાત, મારા હાથમાંથી ગાંડીવ છે સરી પડે છે. અને ભ્રમતીવમ એ મન, મારું મન ભમ્યા કરે છે, હવે મારાથી કાંઈ થશે નહીં. એ વખતે પોતે આમ છેલ્લે બેસી ગયો. હવે આ સ્ટ્રેસ કહેવાય, આને ટેન્શન કહેવાય. એ વખતે જો એનું બ્લડ પ્રેશર કોઈ ડોક્ટર સાહેબે માપ્યું હોય તો છે ને 150-200 સુધી પોકી ગયો હશે. આમ હતા નહીં હાજર ત્યાં આગળ. હવે ડોક્ટર હોય તો શું કરે, એકાદી ગોળી આપી દે કે લે ખાઈ લે. પણ શ્રી કૃષ્ણ ભગવાને કઈ ગોળી આપી, કઈ ગોળી આપી એને? એને ગોળી આપી ભગવાનના મહિમાની, એને ગોળી આપી આત્મનિષ્ઠાની, એને ગોળી આપી સમજણની. અને પછી શું કર્યું, સમજણ આપીને બેસાડી ના રાખ્યો, હાથમાં ગાંડી આપ્યો કે લડ હવે, હવે લડ. અને એમને કીધું કે અર્જુન તારે શું કરવાનું છે. જો છઠ્ઠા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે તસ્માત યોગી ભવ અર્જુન. એ અર્જુન તારે યોગી થવાનું, યોદ્ધા નહીં, તસ્માત યોદ્ધા ભવ અર્જુન. એવું શ્રી કૃષ્ણ ભગવાને ન કીધું. શું કીધું? તસ્માત યોગી ભવ અર્જુન, તારે યોગી થવાનું છે. પણ કેવા યોગી ખબર છે? કે જંગલમાં જાય, કોપીન પહેરીને બેસી રહે, આંખો બંધ કરીને આખો દિવસ ધ્યાન કર્યા કરે, એવો યોગી નહીં. મારે તો એવો યોગી તને બનાવવો છે કે હાથમાં ગાંડી હોય, ધનુષ્યનો ટંકાર કરતો હોય, અને પ્રલયના અગ્નિની જેમ શત્રુઓનો સંહાર કરતો હોય, એવો મારે યોગી તને બનાવવો છે. હવે આ ભારતીય સંસ્કૃતિની ઉદારતા છે કે યોદ્ધા પણ યોગી બની શકે. પણ કઈ રીતે યુદ્ધ કરે? સમત્વ ભાવથી. તારે પરિસ્થિતિમાં હારી નથી જવાનું, તારે બેસી નથી જવાનું, તારે નાસીપાસ નથી થવાનું, સ્થિરતા રાખવાની છે, ભગવાનને કરતા માનવાના છે. અને એની સાથે 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 તારે તારી પ્રગતિ છે એ ચાલુ રાખવાની છે. ભારતીય સંસ્કૃતિનો એ સનાતન આદેશ શાસ્ત્રીજી મહારાજ એમના લોહીના કણ કણની અંદર વણેલો હતો. અને એટલે લિખિત યજ્ઞ પુરુષ દાસના પૃષ્ઠો એ વાતની ગવાહી આપણને આપે છે કે સંઘર્ષો ઘણા આવ્યા શાસ્ત્રીજી મહારાજના જીવનમાં, પણ બે વસ્તુ એમને કરી. એક તો સંઘર્ષમાં એમણે નમતો મૂક્યો નહીં, અને બીજું કે એ સંઘર્ષમાં એમણે ભગવાનને કરતા માનીને હંમેશા બળની અંદર રહ્યા. તો એવા સંજોગો આપણા જીવનની અંદર પણ આવવાના, એવા પ્રશ્નો આવવાના, સંસ્થાની સંપ્રદાયની અંદર આવે. મહારાજના વખતથી સંપ્રદાયમાં વિરોધો ઘણા બધા થતા આવ્યા છે. અરે, હિન્દુ ધર્મ પર અત્યાર સુધી અનેક આક્રમણો પણ આવ્યા છે, દેશ પર પણ અનેક આક્રમણો આપ્યા છે, પણ ભગવાનનું બળ છે તો હંમેશા આપણે ઊભા થઈ રહ્યા છે. તો આવા સંજોગો જ્યારે ઊભા થાય ત્યારે આપણે સ્થિરતા, ધીરતા, નાસીપાસ ન થવું. કારણ કે પેલું કહે છે કે ડોન્ટ લૂઝ યોર પેશન્સ અને ડોન્ટ લૂઝ યોર માઇન્ડ. ખરેખર આપણે માઇન્ડ ગુમાવીએ તો માઇન્ડ જતું જ રહે. એ વખતે આપણી બુદ્ધિ એફિશિયન્સી જતી રહે આપણી. જો હમણાં સ્વામીજીના સારંગપુરથી સમાચાર આવેલા છે બપોરના. હવે આ સમાચાર પેલા અક્ષરધામના બધા સાંભળા ને, પછી ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજ કેવી પોઝિશનની અંદર છે, એના સમાચાર જે સંતો આપે છે, આપણને થઈ શું પુરુષ છે. અક્ષરધામ એટલે સ્વામીનું સ્વપ્ન છે, સ્વામી એની પાછળ લોહી રેડેલું છે, એની પાસે સ્વામીશ્રી પોતે પોતે સખત સંઘર્ષ કર્યો છે. સ્વામીશ્રીનું સ્વપ્ન એમાંથી આખું ઊભું થયું છે. અક્ષરધામ એમનું પોતાનું બનાવેલી વસ્તુ છે. પણ આટલા આટલા સમાચાર મળ્યા ને પછી સ્વામીની પરિસ્થિતિ શું ખબર પડી તમને? સ્વામીશ્રી રોજના રૂટીન પ્રમાણે સાંજના સાંભળ્યું, સ્વામી બાકીની મિટિંગો છે બધી પતાવી, બહુ સ્વસ્થતાથી બધા નિર્ણયો આપ્યા. સ્મૃતિ મંદિરે શાસ્ત્રીજીમાંની પ્રાર્થના કરવા માટે રોજ જાય છે સ્વામી, એ પ્રમાણે ત્યાં ગયા. ત્યાં આગળ સ્વામી રોજના નિયમ પ્રમાણે ઠાકોરજી ગુરુની પ્રદક્ષિણા કરી, રૂમે ઉતારે આવ્યા. જમ્યા પછી પ્રમુખ સ્વામી મહારાજ અડધો કલાક સુધી હરિભક્તોને મળ્યા, પણ એટલા સ્વસ્થતાથી, કોઈ હરિભક્તના પ્રશ્નના સ્વામીએ આમ ઉડધોડ કરીને જાઓ જતા રહો, અત્યારની બધું મારે કામ છે, કંઈ નહીં, એક એક પરિ અને હસતા જાય સ્વામી, હળવા ફૂલ હતા. કંઈ પ્રશ્ન હોય ને તો હસતા હસતા એના જવાબ છે એ સ્વામી બધા આપતા જાય. અને પછી પાછા સ્વામી અંદર ગયા, પછી મિટિંગ કરી, પાછા પત્રો લેખન કરે, બધું એમણે કર્યું. પણ એક વસ્તુ પ્રાર્થના સતત કર્યા કરે સ્વામી. સ્વામી જ્યારે સમાચાર મળ્યા એટલે કે આપણે પ્રાર્થના કરો, પહેલી વસ્તુ એમને કે ભગવાન છે સારું કરશે, આપણે પ્રાર્થના કરો. તો ભગવાનની અંદર પરમ શ્રદ્ધા, એની સાથે સ્થિરતા, આ ગુરુએ એમના જીવન દ્વારા આપણને શીખવાડેલું છે. તો આજે પણ મહારાજ સ્વામીને પ્રાર્થના કરે કે શાસ્ત્રીજી મહારાજે પણ સંઘર્ષો સહન કર્યા છે, યોગી બાબાએ કર્યા છે, પ્રમુખ સ્વામીએ કર્યા છે, આપણા જીવનમાં પણ સંઘર્ષો તો આવશે. પણ એક વસ્તુ સમજવાની છે, સત્યમેવ જયતે વિજય અંતે સદ, યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરા તત્ર શ્રી વિજય ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. બાકી એક વાર લાગતું પાંડવો નાસીપાસ થઈ ગયા, હેરાન થઈ ગયા, ઘર બાર વગરના થઈ ગયા, પણ અંતે વિજય કોનો થયો?
એમ નો જ થયો. એટલે વચ્ચેના સંજોગો ગમે તેવા આવે, અંતે સત્યનો વિજય, આ ભારતીય સનાતન શાસ્ત્રનો સિદ્ધાંત છે, એ ક્યારેય ખોટો થયો નથી અને થવાનો નથી. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે પણ બધા એક સાથે મળી અને ભગવાનને આગળ રાખી, એમનું બળ રાખી, આપણું કર્તવ્ય કરતા રહી અને સ્થિરતા અને ધીરતાથી હંમેશા આપણા માર્ગની અંદર આગળ વધતા રહીએ, એવી એમના ચરણોમાં પ્રાર્થના. સયાન સ્વામી મહારાજની. એક જાહેરાત કરવાની છે. રેડ કલરની ટો